જોતો ઈશ્વર હેઠા, સુઈને જોતો પરમાત્મા મારી સેજમાં, મે નજરે આ નુરીજન દીઠા, અણુ અણુમાં ઈશ્વર તારો વાસ વ્યાપી ગયો છે, પાડું છું ભણકાર. તારા સદગુરુ કબીર એમ કે છે કે કબીર કુવા એક હે પનહારી અનેક, ભરતર ન્યારે ન્યારે પાણી સબે એક. પાણી ભરનાર બેન દીકરીના હાથમાં માથા ઉપર કદાચ ને માટીનું માટલું હોય, તાંબાનું હોય, પિત્તળનું હોય, સ્ટીલનું હોય, પણ પાણી તો બધેમાં એક જ છે. ત્યારે મારા તમારા બધેના બીબા છે ને અલગ છે, કારા ધોરા લાંબા ટૂંકા જાડા પાત્રા. અને સંતોએ બળતણ કહેતા ઠામ કીધું છે કે બળતણ ન્યારે ન્યારે પાણી સબમે એક, આત્મારૂપી પાણી તો બધેમાં સરખું જ છે. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આહુદી, ત્યાંથી પારસી અને ત્યાંથી જ મુસલમાન. જણનારી તો બધેને સરખા જ જન્મે છે, પણ જનૈમાં પછી નાથ પડી છે જુદી. સતાર સાહેબે કીધું કે હિન્દુ કહે હમ બળે, મુસલમાન કહે હમ. આ હિન્દુ કહે હમ બળે, આ મુસલમાન કહે હમ. આ એક મુક્કી દો ફાડે, કોણ જાદા કોણ કમ. રામ જન્મભૂમિ બાબરા મસ્જિદ ઉપર કંઈક ના બાળ બચ્ચા વગરના કેટલાયના જોધા હિલા ગયા, અને આપણે બધા જી બેઠા છે, એને હુરીએ ચડાવવાળા કેટલાય બેઠા છે. બાકી તો રામ ને રહીમ બે એક જ છે. દાદા હાદમ હોગે તુમારે મેં શિવ શંકર અમારે હે, બેબી હવા હોગે તુમારે ઉમિયાજી અમારે હે. આ હિન્દુ કહે હમ બળે, મુસલમાન કહે હમ. એક મુક્કી દો ફાડે, કોણ જાદા કોણ કમ. કોણ જાદા કોણ કમ, કબીરના કરના કજિયા. કોઈ દિવસ કજિયો નહીં કરવાનો આ વાતમાં આવી કે. કોણ જાદા કોણ કમ, કબીરના કરના કજિયા. કબીરના કરના કજિયા, એક ભગત હે રામ કા તો દૂસરા રહીમ કા. એક અલ્લાને માને છે, એક રામને માને છે, એક રહીમને એક રામને. અહીંથી અમદાવાદ જવું હોય, રાજકોટ લીમડી બગોદરા ચોટીલા સાયલા થઈને અમદાવાદ જવાય, સુરનગર લખતર સાણંદ થઈને અમદાવાદ જવાય, કડી કલોલ થઈને અમદાવાદ જવાય, ભાવનગર થઈને અમદાવાદ જવાય, ઈશ્વર એક છે, પરમાત્મા એક છે. સંપ્રદાય ગમે તે સંપ્રદાય હોય, સ્વાધ્યાયમાં જાઓ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાઓ, રાધા સ્વામીમાં જાઓ, કબીર સંપ્રદાયમાં જાઓ, કોઈ બી સંપ્રદાયમાં જાઓ, ઈશ્વર સિવાય કોઈ વાત નહીં કરે. મંજિલ એક છે, રસ્તા અનેક છે. ઉસ્તક પહોંચને કે લીએ અનેક રસ્તા હૈ, લેકિન પરમાત્મા એક હૈ, ઉસકી મંજિલ એક હૈ. ત્યારે સંતો મહાપુરુષો કહી ગયા છે વાણીની અંદર કે ભાઈ, કોઈ એમ કહે છે કોઈ ગુરુ કે ઓલો અડધો ભગવાન દેખાડે છે તો હું આખો દેખાડું છું, ઓલો એક દેખાડે છે તો હું બે ભગવાન દેખાડું છું. ઈશ્વર એક જ છે. એટલે સાંઈ બાબા શેરડીની અંદર થઈ ગયા ને એમ કીધું શોર્ટકટની અંદર કે સબકા માલિક એક, સબનો માલિક એક જ છે. કે ઈશ્વર તું એક છો, એ ઈશ્વર આ તું એક છો, આ સૃષ્ટિનો સર્જનહાર, તારા ઉપકાર અનેક છે, નમું તને વારંવાર. ઈશ્વર તું એક જ છો, તમે મેં એના નામ જુદા આપ્યા. બાળકનો જન્મ થશે ને એટલે આપણે બહાર દવાખાનામાં ઘરે એટલે વાટ જોશું, બહાર બેસીને આપણે આનંદ થશે. ભાઈ એક નવો જન્મ લઈને આવે છે, નવો એક જીવ આવે છે. એટલે ગમે તે માણસને પૂછશું ભાઈ શું, એટલે દીકરી કે દીકરો, સ્ત્રી કે પુરુષ, આનું પૂછશું એમ કે શું, પટેલ આવ્યો, દરબાર આવ્યો, હરિજન આવ્યો, લોહાણો આવ્યો, એમ નહીં પૂછી. એક જ દીકરી કે દીકરો, તો જનૈમાં પછી ગમે તી જ્ઞાતિ ગમે તી જાતિ થાય છે. હિન્દુ મુસલમાનની વાત કરી સતાર સાહેબે. સતાર સાહેબ મોમેડિયન હતા, મુસલમાન હતા, પણ છતાં એને એમ કીધું કે મુસલમાન હોકર પાક બન બેઠે, મુસલમાન હોકર પાક બન બેઠે, બીબી કો કહાં બનાયા, ખોલો મિયાં કિતાબે, ઘર મેં આધા હિન્દુ. આ બ્રાહ્મણ હોકે જન્મા પેને, બ્રાહ્મણ જનોઈ પહેરે, આ બ્રાહ્મણ હોકર જન્મા પેને, બ્રહ્મની કો કહાં પહેનાયા, ઘરો ઘર કી ઓઢી ચુંદરિયા, પીરસા કહાં પાયા. સંતો મહાપુરુષો મહાન વાત કરી ગયા છે એકતાની, સંગેઠિતની, કે આ એક જ ખાતાના હંસો છે. રામદેવ પીર મહારાજ કયો, રામા પીર કયો,
ઈશ્વરના હસી ત્યારે દાસી જીવણે આત્મા ગાંજાની ચલમ લઈને એક બેન તંદ માયરા તનભવની ખબર પડી ગઈ. ઊંચું જોતા ઈશ્વર આસમાનમાં, હીડીને જોતો ઈશ્વર હેઠા, સુઈને જોતો પરમાત્મા મારી સેજમાં, મેં નજરે નુર્જન દીઠા, અણુ અણુમાં ઈશ્વર તારો વાસ વ્યાપી ગયો છે. બાળુસુ ભણકાર, તારા વિનાનું ક્યાંય ઠાલું ઠામ નથી, સર્વ પરિસર સર્વમાં વ્યાપક છો. આ ઘટ ઘટમાં રામ વસતે, ઘટ ઘટમાં રામ વસતે, કોઈ ઘટ ખાલી નહીં. જીત ઘટ મેં પ્રગટ ભયા, ઓ ઘટ કી બલહારી. દરેકના ઘટની અંદર આત્મા રામ તો છે જ, પરંતુ રામદેવ પીર મહારાજના ઘટમાં પ્રગટ થયો તો આજે એને ધજા નારીએ શ્રી પર ચડે છે. દાસી જીવનના ઘટમાં પ્રગટ થયો, ભીમ સાહેબના ઘટમાં પ્રગટ થયો, ત્રિકમ સાહેબના ઘટમાં પ્રગટ થયો, મીરા ગંગા સતી પાનભાઈ રૂપાદી માલદી જેસલ ધોરાલદી આ દરેકના ઘટની અંદર પ્રગટ થયો. નકર મારી તમારી અંદર હતો ને, એ જ એની અંદર હતો, એ જ આપણે જે મનુષ્ય જ હતા. એટલે સંતો મહાપુરુષો એમ કહે છે વાણીની અંદર કે ચિત્તમાં ચટકો લાયગા વિના મળે નહીં કીર્તાર. આ ચિત્તની અંદર, આ ચિત્તમાં ચટકો લાયગા વિના મળે નહીં કીર્તાર. ઈર માંથી ભમરી બને તો માણાને કીર્તના અદન અડદના દાણા ઓલાય કાંક કરી નાખ્યું, ઓલાય મારા પર મૂઠ મારી, આ બધું આ ખોપરીની અંદર ભર્યું છે. એ સદગુરુ મહારાજના ચરણે મૂકવાનું એટલે કહે છે કે આ બધી અંધશ્રદ્ધા છે ને તો મૂકી દે. તારે દાસી જીવાણ કે આજ મારે અજવાળું, આજ મારે અજવાળું, ગુરુજી તમે આવ્યો ને મારે અજવાળું. દાસી જીવાણ સાહેબે દયા કરીને મને પ્રેમે પાયો, આ પહેલું ને બીજું ભજન બનાવ્યું કે દયા કરીને મને પ્રેમે પાયો, મારી નેનો માયવા છે નૂર, આ મેં પ્યાલો પીધો છે ભરફૂલ. આ ભીમ ભેટા, આ સદગુરુ ભીમ સાહેબ મને ભેટા, આ ભીમ ભેટા ભાંગે બ્રહ્મનાયુ મટીગી મનની તાણાને વાણ. દાસી જીવને ભજે ભીમને કે મને પ્યાલા પીરાના પ્રમાણ. કયો પ્યાલો પાયો તો? શબ્દનો પ્યાલો પાયો તો ને, ગાંજાની ચલમ એટલે આપણે ઓલા ગિરનારમાં પી સી નહીં બાપા, પછી એ તમે ગમમાં ના રહેતા. કેટલાય પીએ છે વર્ષો થયા, એક ભવની નથી પડતી. વરી કે બાપુએ કીધું તું નાલો ઠપકારી ગાંજો, તન ભવની પડી ગઈ હતી. શબ્દરૂપી ગાંજાની ચલમ હતી ને, શબ્દરૂપી ને અંદર શબ્દરૂપી ચલમનો ગાંજો પીધો તો ઓલો નહીં, ઓલો તો વર્ષો ત્યાં પીતા આવે છે, એક ભવની નથી પડી. સુરતા ને સબદ, સબદ વિના સુરતા આંધ્રી, પાવે ના સબદ કા દ્વાર, જો પાવે તો ત્યાં જઈને ઠેરાય. સબદ આ રહે સબદ પાર હે, સબદ કે ઢંગ ઢેરિયા, શબ્દ માંથી શબ્દ ઉપડે, ઓ શબ્દ ગુરુ મેરિયા. ગુરુ ગુરુ કેતા હે કોણ ગુરુ તારા, આ ગુરુ બિના પાર કોણ ઉતારા. ગુરુ વગર ગુરુ ગુરુ કરી છે, પણ ગુરુ વગર કોઈ પાર ઉતેરો નથી. કૃષ્ણ ઉપર ગુરુ હતા, રામ ઉપર હતા, શંકર ભગવાન જેને દેવના દેવ મહાદેવ કહી છે એના પર સદગુરુ હતા. કે ગુરુ થી નથી કોઈ મોટા, મોટા છે ગુરુદેવ. આ શંકર ભગવાન ગુરુને સેવતા હતા, ધન ધન ગુરુદેવ. કૈલાસમાં જઈને શંકર ભગવાન આસન લગાડીને ધ્યાન ધરતા હતા તો એ કેનું સ્મરણ કરતા હતા, એ કેનું ધ્યાન ધરતા હતા. ત્યારે સંતો મહાપુરુષો વાણીમાં કહી ગયા છે કે આ વિશ્વની અંદર, આખી આ સૃષ્ટિની અંદર ધ્યાનીમાં ધ્યાની કોણ, કે ધ્યાનીમાં ધ્યાની કોણ, કે શિવ જેવો કોઈ ધ્યાની નહીં આ જગતમાં. મહાદેવ 24 કલાક ધ્યાનમાં જ રહેતા. શિવ જેવો કોઈ ધ્યાની નહીં, કબીર જેવો કોઈ જ્ઞાની નહીં, રવિ જેવો કોઈ વૈરાગી નહીં, કૃષ્ણ જેવો કોઈ યોગી નહીં. ભગવાન કૃષ્ણને 1600 તો નહોતી, પણ બે રાધાજી અને રુક્ષ્મણીજી હતી. 1600 નાડી શરીરની વંશ કરી હતી, 1600 સ્ત્રીઓ નહોતી, નકર તો એને જીથરીક ટીબી કોઠારિયા દાખલ કરવા પડત. 1600 બૈરાઓ નહોતા બાબા, પણ 1600 નાડીને વંશ કરતી કરી હતી ને, 1600નો કાન ઈ હતો. હવે આપણે ઓલું સમજી ગયા છે, રાધાજી રુક્ષ્મણીજી બે હતા, એની અંદર યોગમાં રહેતા હતા એટલે એ યોગી કહેવાના. તિથિ પાડતા હતા, એનો નિયમ હતો, તિથિ હતી એટલે યોગી કહેવાના. કૃષ્ણ જેવો કોઈ યોગી નહીં અને જીવણ જેવો કોઈ પ્રેમી નહીં આ જગતની અંદર, દાસી જીવણ જેવો કોઈ પ્રેમી નહીં. તારે કીધું ગુરુ ગુરુ કેતા કોણ ગુરુ તારા, ગુરુ બિના કોણ પાર ઉતારા. પેલા ગુરુ તારા માતા ને પિતા, પેલા ગુરુ માને બાપ, રગત અને બિંદુ કે દોનો દાતા.
પેલા ગુરુ માને બાપ, તો કે આમાં કેટલા કહે માતાના ભાગ ને કેટલા કહે પિતાના ભાગ. આ શરીરમાં મારી માતાનું શું છે ને મારા પિતાનું શું છે? ભાડુથી બંગલો બનાવ્યો, આ સ્થૂળ દેહ બનાવ્યું, આ બોડી બનાવી, પરંતુ આની અંદર આ શરીરમાં રહેવા વાળો કોણ છે? અને શરીર કેનેથી બન્યું છે, કઈ વસ્તુથી બન્યું છે? ત્યારે સંતો એની ગણતરી કરી છે કે કેટલા માતાના ને કેટલા પિતાના. ચાર માતાના અને ચાર પિતાના, લોહી, માઉસ, ચામડી અને શરીરની રૂંવાટી, આ વાળ ચારેય વસ્તુ માતાના ખૂનમાંથી બનેલી. લોહી, માઉસ, ચામડી, શરીરની રૂંવાટી, ચાર વસ્તુ માતાના ખૂનમાંથી બનેલી. માતાએ ખૂનનું દાન દીધું. પિતાનું શું? આ શરીરમાં હાડકા, નખ, દાંત અને બુંદ, ચાર વસ્તુ સફેદ પિતાની, ચાર માતાની. ચાર ને ચાર આઠ, આઠ નો બનાવ્યો અઠાઠ. પણ મારી તમારી અંદર જે નવમો અઠાઠ બોલી રહ્યો છે એ કેનો? માનો, બાપનો, ગુરુનો, શિષ્યનો, કેનો? કે નથી, નથી નાનો, નથી બુંદનો, નહીં ગુરુ, નહીં ચેલો, નહીં બેની, નહીં ભાઈ. આપે આવ્યો અકેલો, આપે જાય અકેલો. આ માયાના બધાય માનવી, માયાના સૌ કોઈ માનવી, કાયનું નહીં કોઈ, લોહી તણા લાખો મળે, હંસારાજાનું નહીં કોઈ. 25,000 પગાર લઈ આવતો હોય ને એ આયલો જાય ને તો ઘરની નારી જાપા સુધી રોશે, અને ભાઈ ભત્રીજા સ્મશાન સુધી. 5 થી 25 દી, મહિનો, 2 મહિના, વર્ષ પછી ભૂલી જાય કોણ આવ્યો હતો, કોણ ગયો. ત્યારે સદગુરુ મહારાજ કહે છે કે એ માનવ, જાણ્યા છતાં અજાણ કોણ છે? કે જાણ્યા છતાં અજાણ તું છો. કેનેથી? તારા નામથી. ક્યું નામ? તારું પોતાનું. તો કે મને આ બધા બોલાવે છે એ મહેશભાઈ, મહેશભાઈ, કાનજીભાઈ, જેઠાભાઈ. ના, એ નહીં, એ તો 6 દિવસ પછી ભૂદેવ મહારાજને બોલાવી, પંડિતને બોલાવી, નખેતર ચોગળ્યું, રાશિ, રાશિ પ્રમાણે નામ આપ્યું છે. તો શરીરનું નામ છે, આ બોડીનું નામ, આ ભાડુતી બંગલાનું નામ. 5-25 ની અંદર તું બેઠો હોય ને તને નામ લઈને બોલાવે તો જવાબ દે, આ તો તારા શરીરનું નામ છે, સ્થૂળ દેહનું નામ છે. પણ તારું નામ અંદર જે ગુપ્ત છે એને તું ઓળખી લે. તારે સદગુરુ મહારાજ પોતાના નામની ઓળખાણ આપે, પોતાના નામની ઓળખાણ આપે કે તું પોતે નિજ છો. તારા સાચા નિજ સ્વરૂપને તું ઓળખી લે, તારા નિજ નામને તું ઓળખી લે, તું પોતે નિજ છો. જાણ્યા છતાં અજાણ કોણ છે? તું પોતે છો. કે માનવ, ક્યાંથી તું આવ્યો ને ક્યાં તું જાય? પૂછી પ્રશ્ન કર તપાસ, ક્યાંથી તું આવ્યો છે ને તું તારે ક્યાં જવાનું છે? કબીર સાહેબથી માંડી દાસી જીવન સુધી વાત કરી તો સંતો ઘણું કહી ગયા છે. 3 પ્રકારના મેલ હોય છે. એક પાણીથી નાહી ને તો ઉપર શરીરનો મેલ ધોવાય. એક ઓજરીની અંદર આવે, જુલાબ કરીને તો એ ઓજરીનો મેલ સાફ થઈ જાય. અને એક મનની અંદર મેલ આવે છે. એ મનને ધોવું હોય ને મનને સાફ કરવું હોય તો ક્યુ પાણી લેવું પડે? કઈ ગંગા છે? કે આ સત્સંગરૂપી ગંગા. કેમ? કે સત્સંગરૂપી ગંગા ને જ્ઞાનરૂપી ગંગામાં જો ડૂબકી મારો ને તો મનની અંદર મેલ છે ને ધોવાઈ જાય. સત્સંગ વિના મન સુધરે નહીં. આ સત્સંગ વિના મન સુધરે નહીં. સુરતા ભલે નિગમ પદમાં જાય. ભજનનો દોર ચાલુ કરવો છે આપણે. થોડુંક વધારે બોલાઈ ગયું છે, પણ કબીર સાહેબના એક શિષ્ય કમાલની એક વાણી આપણે બોલી નાખી. કબીર સાહેબના શિષ્ય કમાલ, 5 ટાઈમનો નમાદી હતો. મસ્જિદની અંદર 5 ટાઈમ નમાજ પડતા હતા. પણ એમાં કબીર સાહેબના શિષ્ય બન્યા, એના અનુયાયી બન્યા. એટલે એક વાર, બે વાર, 3 વાર એમ કરતાં કરતાં ઓછું કરી નાખ્યું, નમાજ પાડવાનું બંધ કરી નાખ્યું. એટલે કુદરતીના મુર્શિદ બોલા, એના ધર્મના ગુરુ બે માણસ મોકલ્યા. કેવો કમાલ, 5 ટાઈમ કા નમાદીએ, 5 ટાઈમ નમાઝ પડતા હૈ લેકિન વો એક બાર ભી નહીં આતા, ઉસકો ક્યા હો ગયા, ક્યા ખા ગયા, ક્યા પી ગયા. બે જણા આવ્યા, કમાલ સાહેબ, ચાલો આપણા ધર્મના ગુરુ, આપણા મુર્શિદ મોલા તમને યાદ કરે છે. એ કમાલ સાહેબ અહીંયા હાજર થયા. કમાલ સાહેબે મુર્શિદ મોલાને, એના ધર્મના ગુરુને કીધું કે મને યાદ કર્યુંનું કારણ ફરમાવો. એ કે શું છે તમારો આદેશ? શું છે મને કયો? કમાલ, તું 5 ટાઈમનો નમાદી છો, 5 ટાઈમ નમાઝ પાડાસ, પણ એક વાર નમાઝ પાડવા નથી આવતો. તે નમાઝ પાડવાનો બંધ કરી દીધો છે. 5 ટાઈમનો નમાદી છો પણ છતાંય તું આવતો નથી. તને શું થઈ ગયું છે? શું ખાઈ ગયો છે? શું પી ગયો છો? કમાલ સાહેબ કે બસ
मुझे मेरी मंजिल मिल गई है, बस मुझे मेरी मंजिल मिल गई है, मुझे मेरा खुदा मिल गया है, मुझे मेरी मस्जिद मिल गई है, अब मैं वहां नमाज पढ़ लेता हूँ। बोला मुर्शिद मोला के सु बात करस, तो क्या आपके पास और आपकी मस्जिद में तो 5 वक्त नमाज पढ़ने के लिए कुछ टाइम है ने, तुम्हारी मस्जिद में 5 टाइम नमाज पढ़ाने का कहीं टाइम तो है ने, पर मेरे सदगुरु महाराज ने, मेरे मुर्शिद मोला ने ऐसी दरगाह दिखाई है, ऐसी मस्जिद दिखाई है, वहां कोई टाइम टेबल नहीं है, कोई टाइम टेबल नहीं है, जब चाहता हूं तब नमाज पढ़ने के लिए बैठ जाता हूं, यहां कोई टाइम टेबल नहीं, जारे इच्छा पड़े ने तारे 19-24 कलाक मारे यहां स्मरण चालू छे, के माला ना जपू करना जपू जिभ्या कहू ना राम, स्मरण मेरा हरि करे मैं पाया विश्राम। सदगुरु महाराज नु स्मरण भजन एवं छे, पण सदगुरु महाराज मळे तो ज्ञान रूपी अंधारू ने ज्ञान रूपी प्रकाश, गु नाम अंधारू अने रु नाम अजवाड़ू, गुरु गुरु नो मतलब आगळ छे ने अंधकार छे, गु एटले अंधारू, रु एटले अजवाड़ू, अंधारा माथी प्रकाश मां ल्यावे इने सदगुरु कहेवाय, सत्य वस्तु नी भान करावे ने इने सदगुरु कहेवाय। कमाल साहेब तमारी पासे तो 5 टाइम नमाज पढ़वानो टाइम छे, पण मारा सदगुरु मां जेवी मस्जिद ने एवी दरगाह देखाड़ी छे, यहां कोई टाइम टेबल नथी, जब चाहता हूं तब नमाज पढ़ लेता हूं। ओला मुर्शिद के तारा गुरु कोण छे, क्या अल्लाह देखाड़ा, क्या खुदा कहे, देखे वात तो कर तू। कमाल साहेब के राम सागर लाओ, राम सागर मंगावी ने वाणी बोली, कमाल साहेब एवी सरस मजानी वाणी बोला, कैसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावे, ए मारा धर्म ना गुरु, ऐसा है कोई मुर्शिद मोला जो आ दम में खुदा बतावे, आ दम कहता अपनो श्वास ने उश्वास, श्वास उश्वास कहता अजंपा जाप, अजंपा जाप कहता ओम ने सोम नु रटन, शस्त्रो नाम साहेब ना 5 नाम सारा, तन नाम रिया इंड मा 2 नाम रिया 12, बे विना ना 52 बबड़ा, नाम ले मुंगे मुले, मुर्दास कह बेन ने एक करो तो थाई 52 बार, ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावे, आ लख 84 का फेरा छोड़ाकर जन्म मरण का भी मिटावे, आ जन्म ने मरण की मोटी बड़ी बीक छे, आऊं जाऊं। सतार साहिब के कोई आए कोई जाइए तमाशा क्या है, आ कोक जन्मे न कोक मरे आ तमाशो छे शू, आने वाले को तो हमने देखा, आ जन्म थियो बाड़क नो ही तो मैं जोयू, लेकिन जाने वाले कहाँ जाते, ये मसीहा क्या है, आ तमाशो शू छे, आ जाय छे क्या। तारे कबीर साहेबे कीधु उन घर की कोई शान समझाओ, आ भ्रम कहाँ से आया, आ काया जबर छोड़ चला अंसा, आ जीव कहाँ समाया। तारे भीम साहेबे कीधु के सदगुरु साचु नाम साहेब नु वेद के से वाणी, आ साचु नाम साहेब नु वेद के से वाणी। त्यारे कमाल साहेब आगर वाणी नी अंदर शू कहे छे के 5 तत्व है दरगाह के माई, आ 5 तत्व है दरगाह के माई, कोई मन का तकिया बनाएगा, आ मन को मुंडा पे मुझको ले जाकर कोई बिस्मिल्ला कलमा पढ़ाएगा, ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावे, आ मैं मेहरमु दीदारो, आ मैं मेहरमु दीदारो, कोई मेरा ही चेहरा खुलावेगा, मेरा ही चेहरा मुझको दिखाकर कोई नूर नबी से मिलाएगा। तारे दासी जीवने कीधु बिना आरिसा आपा सूजे, बिना आरिसा आपा सूजे न आपे आपने दिए और खाए, अपने भीतर के आईने में जाकर देखो तुम्हारी तस्वीर दिखाएगी, तारी अंदर बैठो से इन्हें तू जोई ले अने इन्हें जगाड़ी ले, कस्तूरी नाभी में वसे से मरगड़ो बीजे आटा मारवा जाए से, थाकी थाकी पाछो आवे छे, के मैं मेहरमु दीदारो, कोई मेरा ही चेहरा खुलावेगा, मेरा ही चेहरा मुझको दिखा कर कोई नूर नबी से मिलाएगा, आ मैं मोहम्मदु अल्लाह रसूल, आ मैं मोहम्मदु अल्लाह रसूल, कोई अल्लाह से सुरती लगावेगा, 21 ब्रह्मांड पे मुझको ले जाकर कोई मेरा ही झूला झूलावेगा। कहता है कमाल कबीर का बालक, कहता है कमाल कबीर का बालक, कोई तन की किताब सुनाएगा, 4 वेद 100 शास्त्र अने 18 पुराण वाची नाखी ने तो आत्मनी गति सी खबर ना पड़े, केम के पढ़े लिखे सुर ने पार ना पावे, पढ़े लिखे सुने पार ना पावे, जो मिले कोई सदगुरु
तो आपे अलख लिखावे। कहता है कमाल, कबीर का बालक कोई तन की किताब सुनाएगा, 52 अक्षर माई घुटकर कोई ऐसा प्याला पिलावेगा। 52 अक्षर घुटीन 53 मो कियो छे, ई केनार कोई छे? तारे भवानीदास जोधल पीना शिष्य भवानीदासे कीधु के 52 अक्षर सो कोई भुजे, एक नु करे ध्याना, आ जोधाना प्रतापे भणे भविंद संतोरे एक अक्षर माई नु नाम। 52 थी 12 एक ज छे ने एक ज छे। હવે આના માટે અમે માઇક હાથમાં લીધા પછી મૂકતા નથી 2-4 કલાક, પરંતુ હવે સંતવાણીનો દોર ચાલુ કરી અમારા 2 શબ્દ શાંતિથી સાંભળી રહ્યા